हेलो, लास्ट लेक्चर्स में आपणे अंतरना मापननी बात करी थी, राइट? दृष्टिस्थान भेदनी रीत अने ग्रह के ताराना परिमाणनुं मापन, राइट? मापननी रीतोनी बात करी थी, प्रत्यक्ष रीत अने परोक्ष रीत, राइट? हवे बीजी एक वस्तु पण आपणे भण्या हता कि मूलभूत भौतिक राशि त्रण छे, एक तो अंतर, दळ अने समय, राइट? तो आपणे अंतर એટલે કે લંબાઈનું માપન ભણ્યા. હવે બાકી રહ્યું દળ અને સમયનું માપન, રાઈટ? તો પહેલા જોઈએ દળનું માપન. તો પહેલો તો ક્વેશ્ચન એ કે દળ એટલે શું? તો તમે ઓલરેડી નવમા ધોરણમાં ભણી ગયા છો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. અને દળનું માપન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો સાદી તુલા, રાઈટ? તો સાદી તુલાની મદદથી આપણે દળનું માપન કરીએ છીએ. બીજો એક વસ્તુ કે જે સૂક્ષ્મ અણુ છે, એ સૂક્ષ્મ અણુ પરમાણુનું દળ માપવું હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એના માટે આપણે યુઝ કરીએ છીએ માસ સ્પેક્ટોગ્રાફ, રાઈટ? તો માસ સ્પેક્ટોગ્રાફની મદદથી અણુ કે પરમાણુના દળનું માપન થાય છે, રાઈટ? દળનું એકમ શું? તો આપણને ખબર છે કે દળનું એકમ શું છે? કિલોગ્રામ, રાઈટ? તો ફરી એકવાર કહી દઉં કે દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તો જોઈએ દળનું માપન, રાઈટ? તો પહેલી વ્યાખ્યા છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, રાઈટ? કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. એકમ શું છે? તો દળનો એકમ કિલોગ્રામ છે, રાઈટ? કે ઓલરેડી આપણે વાત કરી હતી કે દળનું એકમ શું? કિલોગ્રામ. દળનું માપન શેનાથી થાય? તો સાદી તુલા છે. તો તથા દળનું માપન સાદી તુલાની મદદથી થાય છે, રાઈટ? કે સાદી તુલાની મદદથી આપણે દળનું માપન કરીએ છીએ. હવે અણુ કે પરમાણુનું ના દળનું માપન કરવું હોય તો શેનો ઉપયોગ થાય છે? માસ સ્પેક્ટોગ્રામ. તો એ લખીએ, અણુ પરમાણુ ના દળનું માપન માસ સ્પેક્ટ્રોગ્રાફ ની મદદથી થાય છે, રાઈટ? એ અણુ કે પરમાણુનું દળનું માપન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? માસ સ્પેક્ટ્રોગ્રાફ. હવે અણુ કે પરમાણુ કેવા હોય? ખૂબ જ નાના. હવે આપણે અહીંયા લખ્યું કે દળનું એકમ કિલોગ્રામ છે, પણ ખૂબ જ નાના અણુ કે પરમાણુ એકદમ નાના હોય તો એનું દળ તો કિલોગ્રામમાં હોય નહીં. તો એનું દળ શેમાં હોય? તો એએમયુમાં. એએમયુ એટલે કે એટોમિક માસ યુનિટ, રાઈટ? તો એક એએમયુ એટલે કેટલા કિલોગ્રામ? તો યાદ રાખજો, એક એએમયુ એટલે 1.66 × 10⁻²⁷ કિલોગ્રામ, રાઈટ? તો એ લખીએ, અણુ પરમાણુનું દળ એએમયુ એટલે કે પૂરું નામ શું? એટોમિક માસ યુનિટ માં હોય છે, રાઈટ? રિલેશન શું? તો રિલેશન એક એએમયુ અથવા તો એને તમે એક યુ પણ કહી શકો,
तो कितना 1.66 गुणिया 10^-27 किलोग्राम राइट। रिलेशन याद रखो 1 MU એટલે કેટલા કિલોગ્રામ તો 1.66 ગુણ્યા 10^-27 કિલોગ્રામ। હવે 1 MU એટલે શું તો જાણ માટે કહી દઉં કે કાર્બન નો સંસ્થાનિક છે આવો 6C12 જે કાર્બન નો સંસ્થાનિક છે તો આ 6C12 ના પરમાણુ દળના 12મા ભાગને 1 AMU કહે છે। તો જાણકારી માટે યાદ રાખજો 1 AMU એટલે શું તો 6C12 ના પરમાણુ દળનો 12મો ભાગ જેને આપણે કહીશું 1 AMU અથવા તો AQ। તો મિત્રો આ હતું દળનું માપન। ફરી એકવાર વાત કરી લઈએ કે દળના માપનમાં પહેલું તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, એનું એકમ શું કિલોગ્રામ। શેની મદદથી માપન થાય તો સાદી તુલા। અણુ કે પરમાણુનું દળ માપવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, માસ સ્પેક્ટ્રોગ્રાફ। એ અણુ કે પરમાણુ ખૂબ જ નાના હોય તો કિલોગ્રામમાં તો દળ હોય નહીં, તો એનું દળ શેમાં હોય 1 AMU અથવા તો 1 U। તો 1 AMU એટલે શું તો જાણકારી માટે કે 6C12 ના પરમાણુ દળનો 12મો ભાગ જેને આપણે કહીશું 1 AMU। અને છેલ્લું 1 AMU નું કિલોગ્રામમાં કન્વર્ઝન શું તો તમારે યાદ રાખવાનું કે 1 AMU બરાબર 1.66×10^-27 કિલોગ્રામ રાઈટ। તો આ જે આપણે વાત કરી એ થઈ દળનો માપન। હવે આપણે આગળ વાત કરીએ સમયનું માપન। તો હવે તમને ખબર છે કે ઈસવીસન પૂર્વે આજથી હજારો વર્ષો પહેલા સમયનું માપન શેની મદદથી થતું હતું, પડછાયાની મદદથી રાઈટ, કે જે સૂર્યપ્રકાશથી જે પડછાયો પડે એ પડછાયાની મદદથી સમયનું માપન થતું હતું। એ પછી પેન્ડ્યુલમ એટલે કે લોલકની શોધ થઈ અને આજે આપણે સમયનું માપન કરવા માટે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ રાઈટ। અને જો તમારે સમયનું એક્ઝેક્ટ માપન કરવું હોય તો એના માટે આપણે યુઝ કરીએ છીએ સીઝિયમ ક્લોક રાઈટ। તો સીઝિયમ ક્લોકની મદદથી આપણને પરફેક્ટ ટાઈમ ખબર પડે રાઈટ। તો ફરી એકવાર સમયનું માપનમાં શું તો ફર્સ્ટ પોઈન્ટ કે પ્રાચીન સમયમાં એટલે કે આજથી ઘણા બધા વર્ષો પહેલા સમયનું માપન પડછાયાની મદદથી થતું હતું। એ પછી શેની શોધ થઈ, લોલકની શોધ થઈ અને અત્યારે શેની મદદથી સમયનું માપન થાય છે તો ઘડિયાળ રાઈટ। અને જો તમારે સમયનું ચોક્કસ માપન કરવું હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સીઝિયમ ક્લોક રાઈટ। તો સીઝિયમ ક્લોકની મદદથી આપણને એક્યુરેટ માપ મળી જાય રાઈટ। ઓકે, તો આ જે આપણે વાત કરી એ વાત કરી દળ અને સમયના માપનની રાઈટ। તો અહીંયા આગળ લખે કે સમયનું માપનમાં શું તો પ્રાચીન કાળમાં શેની મદદથી માપન થતું હતું, સૂર્યપ્રકાશનો પડછાયા। તો તમારે આખું વાક્ય લખવાનું કે પ્રાચીન કાળમાં સૂર્યપ્રકાશના પડછાયાની મદદથી સમયનું માપન થતું હતું। એ પછી શેની શોધ થઈ તો ત્યારબાદ લોલકની શોધ થઈ અને હાલમાં આપણે શેની મદદથી સમયનું માપન કરીએ છીએ તો ઘડિયાળ। અને એક્યુરેટ જો માપન કરવું હોય સમયનું તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે ઉપયોગ થાય છે સીઝિયમ ક્લોક રાઈટ। તો આ વાત કરી આપણે કોની, સમયના માપનની રાઈટ, કે પ્રાચીન કાળમાં સમયનું માપન પડછાયાની મદદથી થતું હતું, ત્યારબાદ લોલકની શોધ થઈ, ત્યારબાદ હાલમાં સમયનું માપન કરવા માટે ઘડિયાળનો ઉપયોગ થાય છે રાઈટ, અને સમયનું એક્ઝેક્ટ મૂલ્યનું માપન કરવું હોય તો એના માટે કઈ
सीजियम क्लॉक अथवा तो एटॉमिक क्लॉक नो उपयोग थाय छे। राइट, तो आज जे बात करी ए आपणे कोनी बात करी दीधी, दळ अने समयना मापनी। राइट, हवे जरे आपणे मापननी बात करता होय तो ए मापनमां बे शब्दो खूब ज अगत्यना छे। कया? तो ए आपणी बे मार्कनी थियरी छे कि चोकसाई अने सचोटता। राइट, तो बे मार्कनी आपणी थियरी क्वेश्चन आवो के मापनमां चोकसाई अने सचोटता समझावो। राइट, तो ओके, तो पहेलो चोकसाई एटले शुं? तो हवे सपोज आपणे कोई भी बे व्यक्तिने कोई पण एक टेबल छे एनी लंबाई मापवानुं कही। राइट, के धारो के कोई एक पर्सन जे छे एने आपणे कही दईए के भाई कोई एक पर्सन छे वत्सल अने बीजो कोई छे नील। હવે આ બે પર્સન જે છે આ બે પર્સન કોઈ બી એક ટેબલની લંબાઈ માપે છે, તો જ્યારે વત્સલ માપે છે ત્યારે એને એ ટેબલની લંબાઈ મળે છે 10.1 મીટર, અને જ્યારે નીલ માપે છે તો એને મળે છે 10.3 મીટર। રાઈટ, ફરી એકવાર સમજો, ચોકસાઈ અને સચોટતા આપણે ઉદાહરણથી સમજવાનો ટ્રાય કરીએ। તો મેં શું કીધું કે કોઈ બી બે પર્સન છે સપોઝ વત્સલ અને નીલ, આ બેઉ કોઈ ટેબલની લંબાઈ માપવાનો પ્રયત્ન કરે છે, તો વત્સલને લંબાઈ મળે છે 10.1 મીટર, નીલને મળે છે 10.3 મીટર, પણ જે સાચું મૂલ્ય છે એ જે સાચું મૂલ્ય છે સાચું મૂલ્ય કેટલું? તો સાચું મૂલ્ય છે 10.4 મીટર। આ સાચું મૂલ્ય છે। તો જો વત્સલને મળી 10.1, નીલને મળી 10.3, પણ સાચું મૂલ્ય કેટલું છે 10.4, તો કોનું મૂલ્ય વધારે નથી? તો નીલને આવ્યું 10.3, આ 10.3 જે છે 10.4 થી એકદમ નજીક, તો એનો મીનિંગ શું થયો? તો આવું કહું કે નીલના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી નજીક છે, એનો અર્થ શું થયો? નીલની ચોકસાઈ કેવી છે? વધારે। તો ચોકસાઈ એટલે શું? તો માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે। ફરી એક વાત, ભૌતિક રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે। રાઈટ, તો વ્યાખ્યા, ભૌતિક રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે। રાઈટ, તો માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે અને આપણે શું કહીશું? ચોકસાઈ। રાઈટ, તો ઉદાહરણ આનું આ છે કે વત્સલનું રીડિંગ આવ્યું 10.1, નીલનું આવ્યું 10.3, સાચું મૂલ્ય કેટલું હતું? 10.4। તો નીલે જે માપ્યું એ સાચા મૂલ્યથી નજીક છે, એનો મીનિંગ શું થયો? તો વત્સલ કરતા નીલની ચોકસાઈ કેવી છે? વધારે। કેમ? કારણ કે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે એને શું કહે છે? ચોકસાઈ। તો જેના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી નજીક હોય એને જ આપણે શું કહીએ? ચોકસાઈ। તો નીલભાઈની ચોકસાઈ વત્સલ કરતા કેવી છે? વધારે છે। રાઈટ, તો તમે આ રીતના ઉદાહરણ આપી શકો, ક્વેશ્ચન આ રીતે પૂછે કે ચોકસાઈ અને સચોટતા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। તો તમારે કેવું લખવાનું? તો ફર્સ્ટ પોઈન્ટ, ભૌતિક રાશિના માપનનું મૂલ્ય
साचा मूल्य थी केटलू नजीक छे तेने चौकसाई कहे छे। सेकंड पॉइंट, धारो के कोई बे व्यक्ति टेबल ने लंबाई मापवानो प्रयत्न करे छे। वत्सल ने मळती लंबाई 10.1 અને નીલને મળતી લંબાઈ 10.3 છે, જ્યારે સાચું મૂલ્ય 10.4 મીટર છે। તો આ નીલની ચોકસાઈ વધારે છે। ફરી એકવાર બોલું, પહેલી તો વ્યાખ્યા જે તમને ખબર જ છે કે ભૌતિક રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહે છે। પ્રયોગ કે કોઈ પણ બે વ્યક્તિ ટેબલની લંબાઈ માપવાનો પ્રયત્ન કરે છે। कोई एक व्यक्ति वत्सल ने मळती लंबाई 10.1 मीटर अने नील ने मळती लंबाई 10.3 मीटर छे, ज्यारे साचो मूल्य 10.4 मीटर छे। आम नीलनी चौकसाई वधारे छे। तो आज ये बात करी, ए बात करी आपणे चौकसाई। हवे बात करी सचोटता। तो सचोटता एटले शुं? भौतिक રાશિનું માપન કેટલી લિમિટ અથવા તો વિભેદન સુધી થઈ શકે તેને સચોટતા કહે છે। वह शब्द समझो, भौतिक राशि नू मापन कितली लिमिट के विभेदन सुधी थई सके तेने सचोटता कहे छे। तो कितली लिमिट इतले के विभेदन, तो विभेदन इतले लास्ट लेक्चर्स में तमने कीधु तो विभेदन इतले शु, ओछा मा ओछु मापवु। तो जे ओछा मा ओछु मापे सके एनी सचोटता केवी होय वधारे, राइट? तो व्याख्या फरी एक बार કે ભૌતિક રાશિનું માપન કેટલી લિમિટ અથવા તો વિભેદન સુધી થઈ શકે તેને સચોટતા કહે છે। વિભેદન એટલે કીધું તું ઓછામાં ઓછું માપવું, રાઈટ? તો ઉદાહરણ લઈએ, કે ઉદાહરણ આવું જ થાય, આ જ ઉદાહરણ લઈએ કે ભાઈ બે પર્સન હતા, ફરી એના જ ઉદાહરણ કે ભાઈ કોઈ એક વત્સલ અને બીજો નીલ। ધારો કે વત્સલ જે કંઈ પણ માપન કરે એ માપન મીટર માં કરે અને નીલ જે માપન કરે એ માપન કરે છે સેન્ટીમીટર માં। ફરી એકવાર કહો, વત્સલ માપન કરે છે બધું મીટર માં, નીલ માપન કરે છે સેન્ટીમીટર માં, એનો અર્થ શું? કોણ ઓછું માપે છે? નીલ। તો જો નીલ ઓછું માપે તો નીલની સચોટતા કેવી હશે? વધારે। કેમ? કારણ કે સચોટતા એટલે શું? ઓછામાં ઓછું માપી શકવું। ફરી એકવાર ચોકસાઈ એટલે શું કીધું? તો ભૌતિક રાશિનું માપન સાચા મૂલ્યથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહેવાય। સચોટતા એટલે ભૌતિક રાશિનું માપન કેટલી લિમિટ કે વિભેદન સુધી થઈ શકે તેને સચોટતા। વિભેદન એટલે ઓછામાં ઓછું માપવું। ઉદાહરણ જે મેં કીધું એ કે વત્સલ મીટરમાં માપે, નીલ સેન્ટીમીટરમાં માપે, તો ઓછામાં ઓછું કોણ માપે છે? નીલ। તો નીલની સચોટતા કેવી છે? વધારે। હજી આપણે ઉદાહરણ લઈ શકીએ, યાદ કરો પ્રત્યક્ષ રીત અંતરના માપનની। વર્નિયર કેલિપર્સ કેટલું માપતું હતું? તો 10⁻⁴ મીટર। સ્પેરોમીટર અથવા તો સ્ક્રુગેજ કેટલું માપતું હતું? તો 10⁵ મીટર। તો ઓછામાં ઓછું કોણ માપે છે? સ્પેરોમીટર અથવા તો સ્ક્રુગેજ। તો સ્પેરોમીટર અથવા તો સ્ક્રુગેજની સચોટતા કેવી કહેવાય? વધારે। કેમ? કારણ કે સ્પેરોમીટર અથવા તો સ્ક્રુગેજ ઓછામાં ઓછું માપી શકે છે, રાઈટ? તો હું તમને પૂછું કે મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ અને સ્ક્રુગેજ આમાં સચોટતા કોની વધારે? તો આન્સર શું આવે? સ્ક્રુગેજ। કેમ? કારણ કે સ્ક્રુગેજ ઓછામાં ઓછું માપી શકે છે, રાઈટ? તો આના પરથી હું તમને એવું કહું કે જ્યારે આપણે કોઈ પણ માપન કરીએ
ત્યારે ચોકસાઈ વધારે હોવી જોઈએ કે સચોટતા વધારે હોવી જોઈએ? તો આન્સર આવે બંને વધારે હોવી જોઈએ. એટલે કે તમે માપન એ જ રીતે કરો કે ચોકસાઈ પણ વધારે હોય અને સચોટતા પણ વધારે હોય. તો આના પરથી આપણને શું ખ્યાલ આવે? તો માપન એવું જ હોવું જોઈએ જેની ચોકસાઈ અને સચોટતા બંને વધારે હોય. તો આજે આપણે વાત કરી દળનું માપન, સમયનું માપન તથા ચોકસાઈ અને સચોટતા વિશે, રાઈટ? તો આ તમને બધું ક્લિયર થઈ ગયું? ઓકે, તો હવે હોમવર્કમાં શું? તો હોમવર્ક માટેનો ક્વેશ્ચન રાઈટ ડાઉન કરશો તમે, એસાઇનમેન્ટ માટેનો ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 1, દળનું માપન સમજાવો. ક્વેશ્ચન નંબર 2, સમયનું માપન સમજાવો. અને લાસ્ટ ક્વેશ્ચન, ચોકસાઈ અને સચોટતા ઉદાહરણ આપી સમજાવો. ફરી એકવાર ક્વેશ્ચન રિપીટ કરું છું. ક્વેશ્ચન નંબર 1, દળનું માપન સમજાવો. નંબર 2, સમયનું માપન સમજાવો. અને નંબર 3, ચોકસાઈ અને સચોટતા ઉદાહરણ આપી સમજાવો. ઓકે, થેન્ક યુ.